नमस्कार दर्शक मित्रों, हूँ छू सिद्धार्थ पटेल। हूँ लईने आव्यो छू क्राइम रिपोर्ट FIR। आपना देश में गुनेगार अनेक गुनाओं ने अंजाम आपता होय छे। चोरी, लूंट, हत्या, गैंगरेप, खननी जेवा अनेक गुनाओ समाज ने हचमचावी दे छे। आवी ज घटनाओ के जे कारजू कंपावनारी होय छे, व्यक्ति ज व्यक्तिनो बनी जाय छे दुश्मन। गुनेगारों मानसाईनी तमाम हदो करे छे पार। आवी अनेक घटना पर पड़ेलो होय छे पड़दो। आवी ज घटनाओना अपराध थी अंजाम सुधी हूँ उठावीश पड़दो। तो आओ शुरू करिए क्राइम रिपोर्ट FIR। अमदावाद में गुनाखोरी बेफाम बनी छे। सामान्य रीते गुना ने अंजाम अशिक्षित के बेरोजगार लोको आपता होय छे, परंतु हवे तो शिक्षित व्यक्तियों नु शरमजत कृत्य बहार आवी छे। शा माटे शिक्षित व्यक्तियों गुनाओं ने आप्यो अंजाम? कई मोडस ऑपरेंडी थी करोड़ों नु आचूर कौभांड? कौभांड में आरोपीओए कोने बनाव्या निशान? क्रेडिट कार्डना करोड़ोंनी छेतरपिंडीना गुनानो भेद उकेलायो छे, त्यारे कोण छे आ ठग तोड़की? जोईए आ अहેવાલમાં। બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડોનું કૌભાંડ, ક્રેડિટ કાર્ડ કઢાવી કરોડોની ઠગાઈ, શિક્ષિત વ્યક્તિઓએ આચર્યું શરમજનક કૃત્ય, છેતરપિંડીમાં તબીબો અને બેંક કર્મચારીઓનો સમાવેશ, કૌભાંડ આચરતી ગેંગ ઝડપાઈ, મોડસ ઓપરેન્ટી જોઈ પોલીસ પણ અચંબામાં, બેંકો સાથે કરોડોની ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ, ખાનગી બેંક સાથે કરોડોની છેતરપિંડી। અમદાવાદમાં બનાવટી કંપની ઊભી કરી ક્રેડિટ કાર્ડથી બેંકો સાથે કરોડોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે। આ ટોળકીએ સરકારી યોજનાના 3,000 રૂપિયા આપવાના બહાને બેંક એકાઉન્ટ ખોલાવી બેંકો સાથે કરોડોની ઠગાઈ આચરી છે। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા 3 ડોક્ટર સહિત 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં 3 ડોક્ટર અને બેન્કિંગ ક્ષેત્રે કામ કરી ચૂકેલા 4 લોકોનો સમાવેશ થાય છે, જેમાં નિખિલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતિક પરમાર, જીગર પંચાલ, ચિમન ડાભી અને પાર્થ પટેલની કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે સંખ્યાબંધ ક્રેડિટ કાર્ડ, POS મશીન, લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે। કુલ મળીને આરોપીઓએ 1,13,00,000થી વધુની છેતરપિંડી કરી છે। અધિક પોલીસ કમિશનર સાહેબજી, બ્રહ્મેશ સાહેબ, નાવતરકી એક અરજી મળેલી, જે અરજીમાં બેન્કો સાથે છગાઈ આચરેલ હોય, જે અરજીની ટેકનિકલ તેમજ ટીમ મારફતે તપાસ કરાવતા, ઇન્વેસ્ટિગેશન કરતા, જેમાં અમુક માણસોની જે ટીમ છે એ લોકો ડુપ્લિકેટ કંપની બનાવી, અલગ અલગ 4 કંપનીઓ બનાવેલી છે, જે કંપનીઓમાં માણસોને, પબ્લિકના માણસોને એકાઉન્ટ ખોલાવે છે, જે એકાઉન્ટમાં એમની કંપનીમાં પોતે એમ્પ્લોય એવી ડુપ્લિકેટ સેલરી શીટ બનાવી, એ સેલરી શીટના આધારે અને એમના એકાઉન્ટમાં એક પગાર પણ, એક પ્રથમિક પગાર પણ નાખી અને સેલરી શીટ બનાવી અને બેન્કોને ડોક્યુમેન્ટ સબમિટ કરી અને ક્રેડિટ કાર્ડ મેળવતા હતા, જે ક્રેડિટ કાર્ડ એ લોકો પોતાની જે અલગ અલગ ફોર્મ બનાવી પ્રોપર્ટાઈઝ બની અને એના સ્વાઇપ મશીનો પણ લીધેલા છે અને એ સ્વાઇપ મશીનોથી સ્વાઇપ કરતા હતા, જે બેન્કો સાથે અલગ અલગ પ્રકારના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ મેળવી અને કુલ 1,13,72,000ની ઠગાઈ આવી। સમાજમાં સન્માનીય પદ ધરાવતા લોકોએ કરોડોનું કૌભાંડ આચર્યું છે। અમદાવાદમાં બનાવટી દસ્તાવેજો દ્વારા ક્રેડિટ કાર્ડનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે। તબીબો અને બેંક કર્મચારીઓએ ખાનગી બેંકો સાથે કરોડોની છેતરપિંડી આચરી છે। અમદાવાદમાં બનાવટી કંપની ઊભી કરી ક્રેડિટ કાર્ડથી બેંક સાથે કરોડોની ઠગાઈ કરી છે। તો નજર કરીએ આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર। ઝડપાયેલા 7 આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેઓએ બેંક સાથે ઠગાઈ કરવા બનાવટી કંપની ઊભી કરી હતી, જેમાં બનાવટી કર્મચારી ઊભા કરી બેંક એકાઉન્ટ ખોલાવી પગાર જમા કરાવી તે બેંક એકાઉન્ટ પરથી ક્રેડિટ કાર્ડ મેળવી લઈ
અન્ય ત્રણ બનાવટી કંપની કાગળ ઉપર શરૂ કરી હતી. POS મશીન મેળવ્યા હતા અને આ ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ મશીનના માધ્યમથી રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી બેંક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. જપ્ત કરાયેલ સામાન 57 ક્રેડિટ કાર્ડ, 37 ડેબિટ કાર્ડ, 16 જેટલા POS સ્વાઇપ મશીન, 20 મોબાઈલ ફોન. આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં બેંક સાથે થયેલી ચીટિંગ કેસમાં કરોડો રૂપિયાનો આંકડો વધે તેવી શક્યતા છે. આરોપીઓ સેલેરી એકાઉન્ટના આધારે મેળવેલા ક્રેડિટ કાર્ડને 3 વર્ષથી મેન્ટેન કરી POS મશીન સ્વાઇપ કરી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. આરોપીઓ પાસેથી 57 ક્રેડિટ કાર્ડ, 37 ડેબિટ કાર્ડ અને 16 જેટલા POS સ્વાઇપ મશીન જપ્ત કર્યા છે. આરોપીઓ પાસેથી 20 મોબાઈલ અને લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર નિખિલ રવિભાઈ પટેલ છે, જે મેડિક લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મેડિઓન્સ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા સિક્યોર સોલ્યુશન જાયન્ટ સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી અલગ અલગ કંપની બનાવી હતી, જે કંપનીની અંદર એ એક ડેટાબેઝ મેળવી અને ગ્રાહકો ઊભા કરી અને એમને કહે કે ભાઈ તમને ગવર્મેન્ટમાં ગવર્મેન્ટની સ્કીમ છે, તમને 3-1 હજાર રૂપિયા તમે એકાઉન્ટ ખોલાવો તો તમને 3 હજાર રૂપિયા મળશે એવી એક સ્કીમ આપતા આ લોકોને. અને એ સ્કીમ આપી પછી એમના KYC મેળવી અને એમની જે કંપની છે આજે મેડિક લાઈફ સાયન્સ જાયન્ટ સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ તેમજ મેડિયોસ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ એ કંપનીમાં એમને એમ્પ્લોય બનાવી અને એમનું એકાઉન્ટ ઓપન થાય. એ એકાઉન્ટ ઓપન થાય પછી એ KYC બધા ડોક્યુમેન્ટ્સ આધારે અને પોતાની કંપનીમાં આ મેનેજર છે, એક્ઝિક્યુટિવ છે કે કોઈ પણ એક હોદ્દો બતાવી દેતા, એ હોદ્દો બતાવી અને એની ડુપ્લિકેટ એક પગાર સ્લિપ બનાવે અને એને એકાઉન્ટમાં એક પગાર પણ નાખવામાં આવે. પોલીસ પૂછપરછમાં બેંક સાથે છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી નિખિલ પટેલ છે, જે અગાઉ બેંકનો કર્મચારી રહી ચૂક્યો છે, જેથી બેંક સાથે છેતરપિંડી કરવા ટોળકી ઊભી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે અને તે દિશામાં પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં બેંક સાથે થયેલી છેતરપિંડીમાં હજુ પણ કરોડો રૂપિયાનો આંક બહાર આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં અનેકવાર છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે ત્યારે શિક્ષિત વ્યક્તિઓએ ગુનાને અંજામ આપતા સમાજ શર્મસાર થયું છે. શિક્ષિત સમાજ જો ગંભીર ગુનાને અંજામ આપશે તો ગુનાખોરીનું પ્રમાણ પણ વધશે. રાજ્યમાં બનતા આવા ગુનાને અટકાવવા ખૂબ જ જરૂરી છે. જો આપને પણ એવી શંકા લાગે કે આપ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે તો તરત જ થઈ જાઓ સાવધાન. પૂરતી તપાસ કરાવ્યા બાદ જ કરો રોકાણ. જો છેતરપિંડી જણાય તો તરત જ પોલીસનો કરો સંપર્ક અને ગુનાખોરીને અટકાવવાનો કરો પ્રયાસ. આવો એક નજર નાખીએ બીજી એક ઘટના ઉપર. રાજ્યમાં બાળકી સાથે શારીરિક અડપલા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ફરી એક વખત શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના બની છે. રાજ્યમાં શિક્ષક શેતાન બન્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં એક શિક્ષકે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કરી શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની અંબાડા ગામની પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના બની છે. એક વિદ્યાર્થીની સાથે શાળાના PT શિક્ષકે શારીરિક અડપલા કરતા મામલો ગરમાયો હતો. નિહાર બારડ નામના શિક્ષકે શારીરિક અડપલા કરતા ઉશ્કેરાયેલા વાલીઓએ શિક્ષકની શાળામાં જ ધોલાઈ કરી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસે શિક્ષકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ જગત શર્મસાર, શિક્ષક બન્યો શૈતાન, લંપટ શિક્ષકે બાળકીને કર્યા અડપલા, વાલીઓએ શિક્ષકની શાળામાં જ કરી ધોલાઈ, શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના. 28 જુલાઈના રોજ શિક્ષણને શર્મસાર કરતી ઘટના બની હતી.
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંબાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણને કલંક લગાડતી ઘટના બની હતી। વિદ્યાર્થીની સાથે શિક્ષકે શારીરિક અડપલા કરતા વાલીઓ ઉશ્કેરાયા હતા, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર ઘટના મામલે વિદ્યાર્થીનીના વાલીઓએ પ્રિન્સિપાલને શિક્ષકના વર્તનને લઈને અનેક ફરિયાદો કરી છે, પરંતુ શિક્ષક વિરુદ્ધ શાળાના આચાર્ય દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા અંતે 10 ઓગસ્ટના રોજ ગ્રામજનોએ શિક્ષકની શાળામાં જ ધોલાઈ કરી નાખી હતી। સાથે શાળાના લંપટ શિક્ષક અને આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। શાળાના આચાર્ય દ્વારા શિક્ષક વિરુદ્ધ કોઈ પગલાં નહીં ભરવામાં આવતા અંતે વાલીઓએ શાળામાં જઈને આ શિક્ષકની ધોલાઈ કરીને પોલીસને હવાલે કર્યો હતો। સમગ્ર મામલામાં આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધનાર વિદ્યાર્થિનીની માતાએ ગીરગઢડા પોલીસ મથકમાં પુત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને ગીરગઢડા પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં આવા લંપટ શિક્ષકો શિક્ષણના ધામને કલંકિત કરે છે। શિક્ષણ જગતને સંસાર કરતા શેતાન શિક્ષકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। જો તમારી આસપાસ પણ આવી ઘટના બને તો ડરવાની જરૂર નથી, કલંકિત ઘટનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરો અને શિક્ષણ જગતને સંસાર બનતું અટકાવો। સમગ્ર રાજ્યમાં તસ્કરો આતંક મચાવતા હોય છે, ત્યારે સુરત પોલીસે અનોખા તસ્કરની ધરપકડ કરી છે। નવાબી જીવન પસાર કરતો વ્યક્તિ શા માટે કરી રહ્યું છે ચોરી? અનેક રાજ્યોમાં કેમ કર્યો હાથ ફેરો? દિલ્હી, બેંગ્લોર, પંજાબ, બિહાર, ગુજરાતમાં આપ્યો ચોરીને અંજામ? મોંઘી કાર લઈને ચોરી કરવા જતા તસ્કરની શું છે મોડસ ઓપરેન્ડી? જોઈએ અમારા આ અહેવાલમાં। સુરત પોલીસે અનોખા તસ્કરની કરી ધરપકડ। મોંઘી કાર લઈને ચોરી કરતા શખ્સોની ધરપકડ। અનેક રાજ્યમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો। સવારના સમય રેકી, રાત્રિના સમય ચોરીને અંજામ। ચોરીના સમય લોકોને ડરાવવા હથિયારનો કરતા ઉપયોગ। ગૂગલ મેપનો ઉપયોગ કરી લોકેશન ટ્રેસ કરતા। સુરતમાં અલગ અલગ સ્થળોએ મોંઘી કાર લઈને ચોરી કરતા 2 શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવે છે, જ્યારે આ આરોપીઓ પાસેથી 1 રિવોલ્વર પણ કબજે કરી અને 1 મોંઘી કાર પણ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। રઘુવીર સોસાયટી આવેલી છે, પોસ એરિયા છે, 8 રોડ ઉપર। ત્યાં 27 તારીખના રોજ એક ચોરી થઈ છે। ચોરીની અંદર એ મેઇન ડોરનો કાચ સાઈડમાં કરી અને પછી અંદરથી રોકડા રૂપિયા, જ્વેલરી તેમજ ચાંદીના વાસણો, સીપીયુ અને બ્રાન્ડેડ શૂઝ આવી બધી વસ્તુની ચોરી થઈ છે। ચોરીના એમો જોતા આ કોઈને કોઈ વ્હીકલ લઈને આવેલા હોય, કારણ કે આટલું બધું હેવી વસ્તુ કેવી રીતે લઈ જાય? ઉપરોક્ત ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ નાઓએ સીધી સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપેલી હતી। એને લઈને ક્રાઇમ બ્રાન્ચની PSI સિંધા તથા એ લોકોની ટીમ એક્ટિવ હતી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પૂરતા પ્રયત્ન કરતી હતી। દરમિયાન PSI સિંધાની ટીમને એક હકીકત મળેલ છે કે લિંબાયતની અંદર મીઠીખાડી વિસ્તારની અંદર 2 ઈસમો એક કાર લઈ અને ઊભા છે, જેઓની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય છે, જેને લઈને તાત્કાલિક એ કારને કોડન કરવામાં આવે છે। કોડન કરી અને એની પૂછપરછ કરતા એમાં એકનું નામ મોહમ્મદ ઇરફાન શેખ અને બીજો છે એ મોહમ્મદ મુઝસિલ શેખ, આ 2 મળી આવી છે। એની અંગચળતી કરતા એની પાસેથી એક કન્ટ્રી મેડ કટ્ટો મળી આવેલ છે, ગન તથા 2 કાર્ટીસ મળી આવેલ છે, તથા ગાડીની અંદર સોના ચાંદીના વાસણો, રોકડા રૂપિયા, બ્રાન્ડેડ શૂઝ આ બધી વસ્તુઓ મળતા જે ડિટેલ ઇન્ટ્રોગેશન કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે। પોલીસ સ્ટેશન લાવી એને ઇન્ટ્રોગેટ કરતા ઉપરોક્ત વસ્તુઓ બાબતે એને પૂછતા પોતે અઠવાની અંદર રઘુવીર સોસાયટીની અંદર ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે। એના વધુ ઇન્ટ્રોગેશન દરમિયાન એવું પણ ધ્યાન ઉપર આવેલ છે કે દિલ્હી, UP, બિહાર
तेमज साउथ इंडियानी अंदर पण घणी बधी जग्याए आ लोकोए चोरीओ करेल छे अने चोरी करी अने बधी वीआईपी एरियानी अंदर मोटी मोटी चोरीओ करेल छे। रॉबिन हुड तस्करनी पत्नी हालमां राजकारणमां सक्रिय छे। तेनी पत्नी जिल्ला परिषद तरीके चूंटाई आव्या हता। उपरोक्त ईसम छे ई पहेलीवार गुजरात आवेलो छे। एनी जे वाइफ छे ए त्यां सीतामढ़ी जिल्लो बिहार छे त्यां जिला परिषद छे। ए हालमां ज लास्ट इलेक्शनमां एना वाइफ जीती छे अने एना गामना माणसो बधा सूरत शहेरमां वसता होय तो एने मळवाना बाना हेठळ अहींया सूरत आवेलो हतो। सूरत आवी अने एना गाम लोकोने एवुं जणावतो के पोते एनो बधानो आभार मानवा आवेलो छे सूरत, पण खरेखर એના બીજા સાથી સાથે સુરત શહેરની અંદર ચોરી કરવાના ઈરાદે એ મોગા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતા તસ્કરે અનેક સેવાકીય કાર્ય કર્યા છે। પોતાના વતનમાં યુવતીઓના લગ્ન કરાવ્યા, આરોગ્ય કેમ્પ કર્યા, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારા કાર્યો કર્યા। લોકોને આર્થિક મદદ કરતો વ્યક્તિ કેમ બન્યો ગુનેગાર તે પણ એક તપાસનો વિષય બની જાય છે। રોબિન હુડ તરીકે પંકાયેલા તસ્કરની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા તસ્કર રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતા હતા। સવારની અંદર દિવસની અંદર જે સુરત શહેરની સારી સારી પોસ્ટ સોસાયટીઓ છે ત્યાં એ જાય, ત્યાં બંગલાને એકવાર રેકી કરી લે, રેકી કરીને એના ફોટા પાડી લે, સોસાયટીના સ્ક્રીનશોટ લઈ લે, પછી રાતના બંને જણા ફોરવ્હીલ કાર લઈ નીકળે એટલે પોલીસને ખ્યાલ ના આવે અને ગૂગલ મેપનો ઉપયોગ કરી એ ટાર્ગેટ ઉપર પહોંચી જાય। પહોંચી અને પછી બીજી ગાડી જે લાવનાર છે એને ત્યાંથી રવાના કરી દે અને ફિક્સ ટાઈમ ઉપર 4 કે 5 જેટલા વાગે લોકોએ ફિક્સ ટાઈમ કર્યો હોય એ વાગે એ જગ્યાએ એને ફરીવાર પિકઅપ કરવા માટે બોલાવી લે અને આ રીતે એ ચોરીને અંજામ આપે। પકડાયેલા તસ્કરોએ ભૂતકાળમાં પણ લાખો રૂપિયાની ચોરી કરી છે તો તસ્કરો ચોરી કરેલા રૂપિયાનો શેમાં ઉપયોગ કરતા આવો જાણીએ પોલીસના જ મુખેથી। ચોરી આ બધી જેટલી ચોરી લગભગ 15 જેટલી ચોરીમાં એ પકડાઈ ચૂકેલ છે। એ બધી ચોરીની અંદર લાખો રૂપિયાનો મુદ્દામાલ મળેલ છે અને એ લાખો રૂપિયા એ પોતે એવો દાવો કરતો કે પોતે ગામની અંદર ગરીબ માણસોને એ આપતો હતો અને એની જે કોઈ મેડિકલને લગતા હોય પ્રોબ્લેમ કે એ લોકોના એ સોલ્વ કરતો હતો, પણ આ એ હાલમાં એક રોબિન હુડ તસ્કર ચોરી કરવા જાય ત્યારે પોતાની સાથે હથિયાર પણ રાખતો હતો તો તેનું કારણ શું? અચ્છા, વેપન એટલા માટે રાખતો હતો કે રાતે પોતે એકલો ચોરી કરવા જાય છે, એની એમઓ એવી છે કે પોતે એકલો ચોરી કરવા જાય અને એ દરમિયાન જો કોઈ માણસો જાગી જાય તો એ પોતે વેપનથી એને ગભરાવી દે અને ભાગવામાં એને મદદ મળે એટલા માટે એ વેપન। રોબિન હુડ તરીકે પંકાયેલા તસ્કર હાલ પોલીસ સકંજામાં છે। પોલીસ તપાસમાં હજુ પણ વધારે ખુલાસા થાય તેવી સંભાવના છે। આધુનિક સમયમાં તસ્કરો પણ આધુનિક બન્યા છે। રોબિન હુડ છેલ્લા 10 વર્ષથી જેગુઆર અને ઓડી જેવી કાર લઈને ચોરીઓના અંજામ આપતો તસ્કર હાથ ચર્ચાનો વિષય બન્યો છે। અપરાધનો અંત તો હંમેશા લોહિયાળ જ હોય છે। આ જ રીતે અમે આપને બતાવીશું ચોરી, લૂંટફાટ, બળાત્કાર, અપહરણની ઘટનાઓની વણઝાર, સાથે જ વાકેફ કરાવીશ આ જ પ્રકારની હચમચાવનાર ઘટનાઓથી। સમાજમાં બનતી આવી જ ક્રાઇમની ઘટનાઓને ઉજાગર કરીશ ક્રાઇમ રિપોર્ટ FIRમાં। તો જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું।